रतन टाटा ने कोई कीधेलू बेचार कार्यक्रम में बोलेलो आ प्रसंग रतन टाटा ने कोई कीधेलू कि तमे करोड़ रुपया कमाणा अबजो रुपया कमाणा एना तो अबजो थी वधारे आंकड़ा होय ने रतन टाटा ना तो पण तमारी जिंदगी में तमने आनंद क्या आव्यो तमने खुशी क्या मळी रेडियो ना टेलिफोन इंटरव्यू में रतन टाटा ने कोई सवाल कर्यो तमने मजा क्या आवी जिंदगी में खुशी क्या मळी आ दुनिया नो धनाढ्य मानस बोल्यो छे हवे सांभळो जो जीवन में उतारे जो कि जारे मने अतिशय आनंद आयो खुश थयो मारा बिजनेस में सफल थयो त्यारे हुं एशिया नो पहला नंबर नो स्टील नो मालिक हतो टाटा स्टील नो पहला नंबर नो आखा एशिया खंड नो मालिक बन्यो एनो मने आनंद हतो एमा नवाई नहोती आनंद हतो हरख हतो पण एक दी मारो भाईबंद एने मने कीधुं के आपणे एक एवी जग्याए जावानुं छे अने एना माटे तमारे 200 व्हीलचेर लेवानी छे मैं तो तैयारी कर ली थी 200 व्हीलचेर ले ली थी मारा भाईबंद ने कीधुं हालो आपणे निकळी जाए भाईबंद रतन टाटा ने कहवामां आव्युं तो आवी जा 200 व्हीलचेर ले ली 200 व्हीलचेर ले रतन टाटा पोताना भाईबंद ने निकळ्यो एक एवो आश्रम हतो एवी जग्या हती के न्या अपंग छोकरावनो उशेर थातो हतो जेने पग न होय जेने हाथ न होय हेन्डीकेप होय आजनी भाषामां कहू तो जेने आगळ काय हालवानी त्रेवड़ न होय ईया रतन टाटा ने लाव्या भारत नो धनाढ्य माणस आव्यो कोई दी आवेलो नहीं भाईबंद हारो हतो एटले लई आव्यो एने आले रतन टाटा आव्यो वात नो सार सांभळजो तमे 200 व्हीलचेर हती गाडीमांथी व्हीलचेर उतारी बधाय छोकरा जे अपंग हता पगना ढहड़ा करता हता हालवानी त्रेवड़ नहोती ई बधायने 200 व्हीलचेर आपी दीधी पण छोकरा राजी थई गया गरीबना छोकराओ राजी थई गया के अमने व्हीलचेर आपी बधाय छोकरा बेही गया व्हीलचेर उपर व्हीलचेर हालती थई એટલે છોકરા અંદરો અંદર હરખમાં આવી ગયા દાંત કાઢવા માંડ્યા કારણ કે માથેથી વ્હીલચેર ફેરવે ને રાજી થઈ ગયા છોકરા આ દ્રશ્ય રતન ટાટાએ જોયું વાહ હા પણ ત્યાં તો પાપણનો પડદો ભેનો થઈ ગયો રતન ટાટાનો કે જિંદગીમાં અબજો રૂપિયા કમાણો ખરબો કમાણો પણ કોઈ દી આવું ભલું કામ ને ન કર્યું 200 છોકરાને વ્હીલચેર આપી રાજી થઈ ગયા ટૂંકમાં વાત કરું બધાને મળી અને રતન ટાટા રજા લેવાની તૈયારી કરતા એમાં એક અપંગ છોકરો જેના બે પગ હતા જ નહીં પગના હાથના ઢહડા કરતો 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 રતન ટાટાનો જમણો પગ જાલી લીધો એને એટલે રતન ટાટાને એમ થયું આને કંઈક મારી આગળથી અપેક્ષા હશે કંઈક લેવું હશે એને કીધું બોલ તું કઈ મોટામાંથી આપી દઉં છોકરો કઈ બોલ્યો નહીં અપંગ તો પગ હતા ને આમ જોઈ પગ જાલી લીધો ટગર 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 રતન ટાટા સામું જોતો હતો એનો ચહેરો જોતો રતન ટાટાનો હવે હા પણ જો ગરીબની દુઆ ક્યાં લઈ જાય બીજી વાર કીધું માગી લે હું રતન ટાટા છું આભાર કીધો થેન્ક્સ બોલ્યા તમને આભાર કીધો તમારો ખૂબ ખૂબ આભાર અમારે પગ નહોતા જો તમે વ્હીલચેર ન આપ્યો તો અમે ઢહડા કરતા હોત પણ પગ જાયલો એનું કારણ તમે સાંભળેલું રૂપિયા માટે જ નહીં બીજી કોઈ અપેક્ષા બીજી કોઈ એક્સપેક્ટેશન નથી તો કે તમારો પગ અને તમારો ચહેરો એટલા માટે હું જોઉં છું પગ જાલીને કે આઈથી મર્યા પછી તમે હરગના દરવાજે હામાં મળશો સાંભળો હરગ તો રતન ટાટાને ન્યા મળી ગયું આઈથી મર્યા પછી દુનિયા મેળા પછી તમે મને હરગના દરવાજે હામાં મળો તેથી તમારો ચહેરો હું ભૂલી ન જાઉં ને એટલા માટે હું જોયા કરું છું તેથી મારે તમને બીજી વાર આભાર બોલવો છે યાર એક વાર તો મેં તમને થેન્ક્સ બોલી દીધું પણ બીજી વાર જેથી હરગના દરવાજે હામાં મળો ને તેથી હું આભાર બોલીશ કે અમારા ગરીબનું કોઈ નહોતું અમે પગના ઢહડા કરતા તમે અમને આપ્યું અને તેથી રતન ટાટાએ એના ઇન્ટરવ્યુમાં તો કીધું એનો આર્ટિકલ મેં વાંચ્યો એમાં એને લખ્યું કે જીવનમાં કરોડો રૂપિયા કમાવો જીવનમાં અબજો રૂપિયા કમાવો જીવનમાં ખરબો રૂપિયા તમે કમાવો પણ સાહેબ સમય આવે ને તેથી આ બધું મૂકી અને તમારા શરીરના તમારા પોતાના કલ્યાણ માટે કોકનું ભલું કરજો તો દ્વારકા વાળો રાજી રહેશે યાર નકરા તમારા બંગલા તમારી ગાડીઓ તમારું બધું એમાં ને એમાં જિંદગી કઈક પૂરી ન થઈ જાય જગતનું કલ્યાણ કરવાનું ચૂકતા નહીં આવું એક દુનિયાનો ધનાઢ્ય માણસ રતન ટાટા શીખવાડી જાય છે અને એને એમ કીધું એના ભાઈબંધને કે તારા જેવો ભાઈબંધ જો મારી આગળ ન હોત ને તો મારો દ્રષ્ટિકોણ ન ફરત યાર તારા જેવા મિત્રની જરૂર છે